તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત. મારે સ્વસ્થ રહેવું છે પણ પાસે પૈસા નથી, એવો વિચાર ભારતના એક પણ નાગરિકને ન આવે તેવી પહેલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. એ પહેલ છે ભારતીય જન ઔષધિ પરિયોજના, જે અંતર્ગત પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોના નામ અભિધાન સાથેના જેનેરિક સ્ટોર્સનું યુદ્ધના ધોરણે નિર્માણ કરીને ગરીબ દર્દીઓને વધુ ને વધુ લાભ મળે તેવી હકારાત્મક પહેલ કેન્દ્ર સરકારે કરી છે. જ્યારે આવા 3000 મેડિકલ સ્ટોર સમગ્ર દેશમાં ખોલવામાં આવનાર છે, જે પૈકીના 500 જેટલા તો નાગરિક સ્વાસ્થ્ય સારવાર ક્ષેત્રે અગ્રેસર એવા ગુજરાતમાં ખુલશે તે સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. આવા સ્ટોર્સ થકી જેનેરિક દવાઓની ઉપલબ્ધતા અને ડોક્ટર્સને પ્રિસ્ક્રિપ્શન બાબતેના કેન્દ્ર સરકારના દિશાનિર્દેશોનું સમાજના બહોળા વર્ગે સ્વાગત કર્યું છે. સ્વાસ્થ્ય ક્ષેત્રના પ્રધાનમંત્રીના આ નિર્ણયને એક ક્રાંતિકારી બદલાવ તરીકે સૌ જોઈ રહ્યા છે, ત્યારે આ બદલાવનો રિયાલિટી ચેક કરવા રાજ્યની ચારે દિશાઓને અપના ગુજરાત ખૂંદી વળ્યું તથા પ્રજાહિતકારી આ નિર્ણયની અસરકારકતા તપાસવાનો એક ગંભીર પ્રયાસ કર્યો. આ પ્રયાસ હેઠળ અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરોનો મત લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારત દેશે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું પછી આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા સૌથી મોટા એવા જેનેરિક દવાઓને લાગતા આ બદલાવની દુર્ગામી અસરનો અમે કર્યો છે લિટમસ ટેસ્ટ. જેનેરિક દવાઓનું આ જે સ્ટેપ છે, માસ્ટર સ્ટ્રોક છે. સરકારનું આ પગલું ખરેખર આવકાર્ય છે. ટેકનિકલી અને કન્સેપ્ચ્યુઅલી આ વાત બહુ જ સારી છે. અને આમ જોયો તો અમેરિકા, યુરોપ જેવા વિકસિત પ્રદેશોમાં તો જેનરિક દવાઓનું જ ચલણ છે, એટલે આપણા દેશમાં જેનરિક દવાઓ મળે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ લેન્ડમાર્ક સ્ટેપ કહેવાય. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ ગાઈડલાઈન આપી દીધી છે, સરકારનું નોટિફિકેશન પણ આવી ગયું છે અને મોટાભાગના તબીબો આનો અમલ કરવા માંડ્યા છે. ઇટ ઇઝ રિયલી બહુ બેનિફિશિયલ છે આપણા દર્દીઓ માટે, કેમ કે દર્દીને એ મેડિસિનની કોસ્ટ ઘણી સસ્તી પડી શકે છે. જેનરિક દવાઓ ઇવન સ્ટાન્ડર્ડ કંપનીઓ પણ જે માર્કેટમાં મૂકે છે એ ઘણી સસ્તી હોય છે, લગભગ 60-70% કદાચ રેટમાં ફેર પડે છે. એટલા માટે જો દર્દીને જેનરિક દવા મળે તો એનાથી ચોક્કસ ફાયદો થાય. જેનેરિક દવાઓથી દર્દીઓને વધુ લાભ થાય છે, તેમજ આ બાબતે અસરકારક અમલવારી વૈજ્ઞાનિક અભિગમ દાખવીને વધુ સારા પરિણામ મેળવવા માટેના સૂચન પણ નિષ્ણાંત ડોક્ટરો સાથેની અપના ગુજરાતની વાતચીતમાં મળેલ છે. ઇન્ડિયામાં જે પેટન્ટેડ નથી બધી જ દવા જેનરિક દવાઓ છે. અમને ખાલી ચિંતા 3 જ વસ્તુની હોય છે. અમે જે દવા લખી છે એ જ દવા પેશન્ટને મળી છે. ઘણી વખત એટલા બધા કોમ્બિનેશન્સ હોય છે કે એકના બદલે બીજું ના આપી દેવાય, અને ત્રીજું કે ગુણવત્તા સારી જળવાઈ રહે. જો આ 3 થઈ જાય અને દર્દીને સસ્તી દવા મળે, સમાજ માટે પણ આ વસ્તુ બહુ સારી છે. અમે પણ ઈચ્છીએ છીએ કે દર્દીને સસ્તા ભાવે સારી દવા અને પ્રોપર દવા પ્રોપર રીતે મળે. હવે ક્યાંય 4th જનરેશન ડ્રગ્સ આ ગયા, એડવાન્સ કેન્સર ડ્રગ્સ આ ગયા, ઇમ્યુનોથેરાપી આ ગયા. Even those drugs are made available through the system. It will take some time. It is not easy because it calls for huge logistic arrangement. ડોક્ટર લખ્યા ભી છે, આગ્રહ રાખે છે જેનરિક દવાનો, અને એનાથી ઘણો બધો સારો એવો ફાયદો બી થાય છે. ડોક્ટર અમને દવા લખ્યા આપે છે પણ અમને બહાર કરતાં અમને અહીંયા વધારે ફરક પડે છે. બહાર જો ધારો કે 100 રૂપિયાની દવા મળતી હોય, એના કરતાં અડધી કિંમતમાં અમને 15-20 રૂપિયામાં દવા મળે છે. મીડિયમ પબ્લિક માટે તો બહુ જ સારી દવા અહીંયા મળી જાય છે બધી જ. 1000ની દવા 200માં મળતી હોય તેવા કિસ્સામાં દર્દીઓ માટે આ યોજના વરદાન રૂપ છે. ત્યારે જોવું રહ્યું કે આ યોજનાને હજુ વધુ સારી રીતે આગળ વધારવા સરકાર કેટલી તેજ ગતિએ આગળ વધશે.